नमस्ते मित्रों, आत्मनिर्माण शैक्षणिक आविष्कार में आप सर्वनु हूँ धर्मेंद्र कनाला हार्दिक स्वागत करूँ छू। आपणे जोड़णीना पड़ाव पर छीए अने लगभग जोड़णी पूर्ण थवाने आरे छे, तो जोड़णी आपने केवी लागी एनो अभिप्राय अमने जरूरथी आपजो। हवे पछी छे आपणे जोई मिश्र नियमो। एक रीते याद राखशू तो बे पद्धति थी, चार्ट अने वार्ता। तो तमे थोड़ी वार पहेला एटले के गईकाले छे आनो एक लेक्चर छे जोयो। જ્યાં બે ઉ ભેગા થાય ત્યાં પ્રથમ રસ્વ દ્વિતીય દીર્ઘ, જ્યાં બે ઈ ભેગા થાય ત્યાં પ્રથમ દીર્ઘ દ્વિતીય રસ્વ, ઉત ઉદ પૂર શબ્દની શરૂઆતે રસ્વ, શબ્દાંતે આવતા ની કે ટી રસ્વ, અને તા કે ત્વ જેની પાછળ લાગે તે અક્ષર રસ્વ। વિશેષણનો પ્રથમ અક્ષર દીર્ઘ, તો તેમાંથી બનતી સંજ્ઞાનો પ્રથમ અક્ષર પણ દીર્ઘ। સાવ સહેલું છે, પણ છતાં નિયમ એક સાથે યાદ રાખવા માટે, એટલે બે ઉ ભેગા થયા, ઉ એટલે પુરુષ અને ઈ એટલે સ્ત્રી, એટલે બે ઉ એટલે બાપ દીકરો એમ ધારીએ, પુત્ર અને પિતા, તો બે ઉ ભેગા થયા તો એમાં તું તું મેમ જ થાય, અને બે વચ્ચે કઈ વાતચીત જ ન થાય, એટલે તું થી પતી જાય, તું ક્યાં ગયો તો વાત પૂરી। તો એટલે એમ યાદ રાખીએ, બે ઉ બે પુરુષ ભેગા થાય ત્યાં વાત તું થી પતી જાય, તું કેવો હોય રસ્વ, અને એના કરતા એક ટૂંકી વાત હોય, એમાં જાજી લપન છપન ન હોય, તો એ તું થી પતી જાય એટલે કે રસ્વ થી પતી જાય। પણ બે સ્ત્રી ભેગી થાય, ભલે માં દીકરી હોય ઘણા સમય પછી, તો એ દીર્ઘ વાતો કરે, અને વાતની શરૂઆત જ દીર્ઘ થી થાય, એટલે પ્રથમ દીર્ઘ અને દ્વિતીય રસ્વ। તો અહીંયા એમ યાદ રાખશું, બાપ દીકરો ભેગા થાય તો પ્રથમ રસ્વ ટૂંકી વાત, જ્યારે મા દીકરી ભેગા થાય તો દીર્ઘ વાત થાય, એટલે પ્રથમ દીર્ઘ દ્વિતીય રસ્વ। હવે આ મા દીકરી ભેગા થાય કે બાપ દીકરો ભેગા થાય, એમને પ્રેમ તો છે જ ને, એમને એકબીજા વિશે જાણવાની, ઘણા ટાઈમ પછી ભેગા થાય તો ઉત્કંઠા હોય, અને એમાંથી પ્રેમનો ઉદ્ભવ થાય અને લાગણીઓનું પૂર આવે, એમ યાદ રાખી લઈ। અને લાગણીઓનું પૂર આવે તો અંતે તો દીકરા દીકરી ગમે એવા નોટી હોય, અંતે તો દીકરા દીકરી ગમે તેવા નોટી હોય, પણ માતાનું માતૃત્વ અને પિતાનું પિતૃત્વ છે, એને કોઈ પણ વિશેષણથી તમે છે એ વ્યાખ્યાયિત કરી શકો નહીં, એ તો હંમેશા દીર્ઘ જ રહેવાનું, કાયમ માટે દીર્ઘકાલીન રહેવાનું। તો બહુ સરસ વાર્તા બની ગઈ, બે ઉ ભેગા થાય તો, બે પુરુષ ભેગા થાય તો રસ્વ, બે સ્ત્રી ભેગી થાય તો દીર્ઘ દ્રષ્ટિ, આ ઉત્કંઠા ઉદ્ભવ લાગણીનું પૂર, ગમે એટલો દીકરો અંતે તો નોટી હોય, પણ એ માતાને માતૃત્વ જેની પાછળ આવી જાય, એટલે પછી કોઈ વિશેષણ એને લગાડી જ ન શકો, એ તો દીર્ઘકાલીન સુધી પ્રેમ કરતા રહે। તો આ ઉપરથી આપણે હવે યાદ રાખી લઈએ કે બે ઉ ભેગા થાય તો પહેલો છે રસ્વ, ત્યાં જોઈ શકો છો મુ રસ્વ છે, અને સુશ્રુષામાં શુ રસ્વ છે, ત્યાર પછીનો બીજો છે દીર્ઘ છે, હુ દીર્ઘ છે, અને ઓલામાં શુ દીર્ઘ છે। બે ઈ ભેગા થાય તો પ્રથમ દીર્ઘ અને દ્વિતીય રસ્વ, રી દીર્ઘ તી રસ્વ, પ્રી દીર્ઘ તી રસ્વ, ઉત ઉદપુર શબ્દમાં ગમે ત્યાં આવે આ રીતે લખવાના, ઉત્કંઠા ઉદ્ભવ પુર બહાર, શબ્દાંતે આવતા ની કે ટી રસ્વ, ગ્લાની અને કોટી। ચલો કોટીનો અર્થ મને તમારે છે હું તમને હોમવર્કમાં આપું છું, કોટી એટલે કેટલા, 100 લાખ કરોડ અબજ કેટલા છે કયો, તા કે ત્વ જેની પાછળ લાગે તે અક્ષર રસ્વ થઈ જાય, એટલે સ્વામિત્વ અને ઉપયોગિતા, પણ એમાં મેં તમને યાદ રાખવાનું કીધું છે તેજસ્વી, એમાં વિદીર્ઘ, પણ તેજસ્વીતા એમાં સ્વી છે એ રસ્વ। વિશેષણનો પ્રથમ અક્ષર દીર્ઘ, તો તેમાંથી બનતી સંજ્ઞાનો પ્રથમ અક્ષર પણ દીર્ઘ, ઢીલું અને ઢીલાશ, તો ઢી વિશેષણ વખતે દીર્ઘ અને ઢીલાશ એ સંજ્ઞા વખતે પણ છે એ દીર્ઘ આવે, પણ સંજ્ઞાને વિશેષણમાં સાહેબ હજી અમને ખબર પડતી નથી, તો એ જ આપણે ગુજરાતીમાં ટોપિક લેવાના જ છીએ સંજ્ઞા અને વિશેષણ। પણ હા, એ પ્રશ્ન ઘણાને થાય સાહેબ, અમને ઢ અને ઠ માં ખબર પડતી નથી, તો આ ઢ અને ઠ એમાં ઘણા લોચો થઈ જાય છે, તમે કહેશો બહુડા મોટા ને એમાં થોડો લોચો થતો હોય, પણ ઘણી વખત આપણે પ્રશ્ન પૂછતા મૂંઝાતા હોય મિત્રો, પ્રશ્ન પૂછે ને એ એકવાર મૂર્ખ સાબિત થાય, પણ પ્રશ્ન ન પૂછે એ કાયમ માટે મૂર્ખ રહી જાય, એટલે પ્રશ્ન છે પૂછતા રહેજો, પણ તમે ન પૂછો તો પણ હું મારી મેળે કેટલાક પ્રશ્નો તો ઉદ્ભવ કરીને તમને પૂછતો રહો। પપ્પાએ કીધું અવડો મોટો ઢગો થયો તો એ જમણાથી નથી ખાતો, એટલે ઢ છે એ જુઓ જમણી બાજુ હોય, એટલે યાદ રાખી લેવાનું, તો ઠ એની ઉલટી બાજુ એટલે કે ડાબી બાજુ હોય, ઢગો થયો તો જમણાથી નથી જમતો, એટલે ઢ છે એ કઈ બાજુ આવશે તો કે જમણી બાજુ, અને ઢ કઈ એની વિરુદ્ધ બાજુ એટલે ડાબી બાજુ, ઢ પાછો ઢનો મીંડું છે એ અંદર હોય, જ્યારે ઠનું મીંડું અંદર ન હોય જોડાયેલું હોય આખું હોય, જ્યારે આ અંદરની સાઈડ છે એ પણ ફેર છે, ઢનો મીંડું થોડુંક અંદર લઈ જવાનું, ઠનું અંદર નહીં લઈ જવાનું, અહીંયા જોડવાનું, એ પણ બે વચ્ચે ફરક છે। તો આ તો ઝીણી ઝીણી બાબત થઈ, પણ આવી બધી બાબતોથી જ તમને ગુજરાતી પ્રત્યેનો પ્રેમ છે એ વધશે। આ બધા અક્ષરો ક્યાંથી આવ્યા અને કેવી રીતે, તમે અંગ્રેજીમાં પણ ઇતિહાસ જુઓ, ગુજરાતીમાં પણ ઇતિહાસ જુઓ, અને આ બધું સાથે સાથે કરતા જાઓ, તો ગુજરાતી જેટલી રસપ્રદ ભાષા દુનિયામાં એકેય નથી। અને એક ઉદાહરણ તો હું તમને જ્યારે ગુજરાતીની આગળની અભ્યાસક્રમની તાલિકાઓ ભણાવતો હોઈશ ત્યારે તમને આપીશ, તો અત્યારે અહીંયા સુધી જ નમસ્કાર।